पांथावाड़ा थरात नेशनल हाईवे पर वाछडाल गाम नजीक थानेराथी पांथावाड़ा तरफ आती सेंट्रो गाड़ी के जेनी एक्सल तूटी जवाना कारणे गाड़ी ना ड्राइवरे गाड़ी पर काबू गुमाव्यो हतो अने गाड़ी रोड नी साइड में आवेल खेतर में पलटी मारता गाड़ी नो कच्चरदान निकल्यो हतो। जो कि गाड़ी में सवार ड्राइवर सहित एक व्यक्ति ने गंभीर इजाओ थता तेमने 108 मार्फते पांथावाड़ा CHC में लावी तेमनी सारवार करवामां आवी हती। पांथावाड़ा थराद नेशनल हाईवे पर वाछडाल गाम नजीक आवेल रोड खेतरथी वधु मात्रामां ऊंचो होवाथी आ रोड पर अवारनवार गाड़ियों नीचे उतरी जाए छे अने अकस्मातनो भोग बने छे, जेमां रोडने घणो ऊंचो बनावामां आवता साइडमां रहेलो खेतरो नीचाणवाळा भागमां आवी गया छे, तेमज वाछडाल नजीकना हाईवे रोड पर रेलिंग पण लगाववामां आवेल नथी, जेथी आ रोड पर रेलिंग लगाववामां आवे तेवी लोको मांग करी रह्या छे। નેશનલ હાઈવે ઓથોરિટી વાળાને અગાઉ પણ આ નાળું જ્યારે બનતું હતું ત્યારે પણ અરજી આપેલ હતી થરાદ ડિવિઝનમાં, અને નાયબ પ્રાંત ઓફિસરને બી અરજી આપેલ હતી। અહીંયા કોઈ દિવસ ભૂતકાળમાં 40-50 વર્ષ પહેલાં ક્યારેય પાણી નીકળ્યું નથી, છતાં પણ અહીંયા નાળું નાખી દીધું છે। હાઈવે ઓથોરિટીવાળાનું કહેવું એવું છે કે અમારે ઇન્સર્ટ ઉપરથી અમે તસવીરો લઈને નાળું નાખ્યું છે, બરાબર નાળો નાખ્યો એનો વાંધો નથી, પણ 25-30 ફૂટ 35 ફૂટ રસ્તો ઉપાડી લીધો છે, અને રસ્તો ઉપાડવા છતાં આટલી હાઈટ હોવા છતાં પણ રેલિંગ નાખેલ નથી। વાસ્તવમાં અહીંયા આ ત્રીજો એક્સિડન્ટ છે। કોઈ પણ ગાડી વ્હીકલ જતું હોય એનો કોઈ ટાયર યા તો મિસ્ટેક થવાથી ગાડી પલટી ખાવાના વારંવાર પ્રશ્નો રહે છે। આ ત્રીજો બનાવ બન્યો છે। અહીંયા ખેતરમાં કામ કરતા લોકો હોય એમને પણ મોટું જોખમ રહેલું છે, એટલે આ માટે હાઈવે ઓથોરિટીવાળા અને જે આ લોકો કોન્ટ્રાક્ટર છે એને અહીંના જે પ્રશાસન ખાતું છે એમને તાકીદે આને ધ્યાનમાં લઈને અહીંયા રેલિંગની વ્યવસ્થા કરવી જોઈએ।